પાલનપુર ખાતે પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમની ઉજવણીમાં મંત્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે 523 લાખના 123 કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. પાલનપુર તાલુકાના જગાણા એસકે મહેતા હાઈસ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રીના હસ્તે પાલનપુર પ્રાંતમાં સમાવિષ્ટ પાલનપુર અને વડગામ તાલુકામાં કુલ 523.37 લાખ રૂપિયાના 123 કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વનીકરણ તળાવો ઊંડા કરવાના કામો, ચેકડેમ, પંચાયત ઘર અને આંગણવાડીના મકાનો, બોર કુવા, રિચાર્જ સ્ટ્રક્ચર, ગટર લાઇનના કામો, પેવર બ્લોક, પૂર સંરક્ષણ, દિવાલ પાણીની પાઇપલાઇનો, સીસી રોડ, સામૂહિક શૌચાલય, સ્નાનઘાટના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગુજરાતની પ્રજાનો 20 વર્ષનો વિશ્વાસ અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષમાં કરવામાં આવેલ અભૂતપૂર્વ કામગીરીને પ્રજા સમક્ષ મૂકવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વિકાસની યાત્રા શરૂ કરાવી છે. તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે ભૂતકાળની સરકારો માત્ર વાયદાઓ જ કરતી હતી, જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરીને ગુજરાતને સમગ્ર દેશમાં મોડલ સ્ટેટ બનાવ્યું છે. ગુજરાતનો વિકાસ જોઈને દેશની પ્રજાએ વર્ષ 2014માં નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન પદનું સુકાન સોંપ્યું છે. તેમણે કહ્યું કે ગામડાઓના સર્વાંગી વિકાસ આત્મા ગામડાનો, પરંતુ સુવિધા શહેરની, એ બાબતને ધ્યાનમાં રાખી ગામડાઓમાં 24 કલાક વીજળી સહિતની સુવિધાઓ પૂરી પાડીને ગામડાઓના સમતોલ વિકાસની શરૂઆત આ સરકારે કરી છે. એટલે જ 1995થી આજ દિન સુધી પ્રજાના આશીર્વાદ આ સરકાર પર રહ્યા છે. મંત્રીએ જણાવ્યું કે આપણી આસ્થા અને શ્રદ્ધા પ્રતિક સમાન યાત્રાધામ અંબાજીની રેલવે લાઇનથી જોડવાનો ઐતિહાસિક નિર્ણય આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હિલથી અંબાજી અને આબુ રોડ સુધીની 116.65 કિલોમીટરની નવી રેલવે લાઇનને મંજૂરી આપી છે. ₹2800 કરોડના ખર્ચથી યાત્રાધામ અંબાજીને રેલવે નેટવર્કથી જોડાવા માટે રાજ્ય સરકાર અને રેલવે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી આ ડબલ એન્જિન સરકાર લોકોના ભલા માટે કામ કરે છે, જેના લીધે સમગ્ર રાજ્ય અને આપણો દેશ વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને આવતીકાલે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે વિશ્વાસથી વિકાસ યાત્રાના માધ્યમ દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલકોની પાણી માટેની લોકલાગણી અને માગણીનો સ્વીકાર કરીને કર્માવધ તળાવ ભરવા માટે ₹550 કરોડની યોજના મંજૂર કરી છે. સુજલામ સુફલામ યોજના અન્વયે કસરા દાંતીવાડા ઉદ્વહન પાઇપલાઇન માટે 1,566.25 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. આ યોજનાઓ સાકાર થવાથી બનાસકાંઠામાં ગ્રામીણ વિસ્તારોમાં આવનારા સમયમાં નર્મદાના જળ પીવાના તેમજ સિંચાઈના ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે તેમ તેમણે જણાવ્યું હતું. મંત્રીએ શિક્ષણ ક્ષેત્રમાં થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું કે શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા રાજ્યમાં 19,000 ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે કુલ 1600 જેટલા નવા ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ ₹5 લાખ સુધીની કેશલેસ સારવાર સહિતની અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં પાક્કા રસ્તા, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવીને પ્રજાની સેવા માટે આ સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશ્વના મહાન નેતાઓમાં ગણના થાય છે. તેમણે પોતાની સંસ્થાની પ્રગતિ અને બાળકો માટે કરવામાં આવેલ શિક્ષણની વ્યવસ્થા અંગે પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણીઓ સર્વ ગુમાનસિંહ ચૌહાણ, ગિરીશભાઈ જાગણિયા, લાલજીભાઈ કોરેણ, લાલજીભાઈ પ્રજાપતિ, મોતીભાઈ પારજા, પરથીભાઈ ગોર, અશ્વિનભાઈ સક્સેના, રતિભાઈ લોહ, સરપંચ પ્રહલાદભાઈ પરમાર, નિવાસી અધિક કલેક્ટર રીટાબેન પંડ્યા, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, તાલુકા વિકાસ અધિકારી અભિષેક પરમાર સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચો અને સારી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શુક્રાના વાસિયા, ZSTV, બનાસકાંઠા.